તો હર હર મહાદેવ. હે ફેમિલી, તો પછી કેમનું? મોજમાં? હું પણ મોજમાં, તમે પણ મોજમાં. અને ફાઇનલી અમારી સવાર પડી ગઈ છે. મારી તો ક્યારની પડી ગઈ છે, 10:30 વાગે ઉઠી હતી. 10 વાગે ઉઠીને મેં નહી ધોઈ લીધું છે, તો હું ફ્રેશ થઈ ગઈ છું. આદિ નાવા ગયો છે અત્યારે, ને અત્યારે વાગવામાં થયા છે 12 વાગી ગયા છે. આદિ એવું કહેતો હતો કે મારે આજે વહેલા ઉઠવાનું છે, એટલે આજે ઉઠવાનું હતો કે 5 વાગે, પણ એ 11 વાગે ઉઠ્યો છે. ગાઈઝ, રિયો દાદા, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. આહો, લોકોને તમે શું કહેશો? સલાહ આપીશું. સલાહ શું આપો? કયો મજા કરો, બીજું શું. હા, મારા જીવનમાં તો શીખવાનું મળે, નિયમિતતા, નિર્વ્યસન, એવું બધું શીખવાનું. એવું નિર્વ્યસન એમ કા શું છે? એ તો હોય, તમાકુ તો સામાન્ય છે. સામાન્ય છે. અચ્છા, અને તમે તો કે નિયમિતતા કયો છો, તો તમે તો મોડા ઉઠો છો. હે, નિયમિતતામાં તમે તો મોડા ઉઠો છો. દાદાની તો ઉંમર થઈ ગઈ, એટલે બીજા લોકોને સલાહ આપે છે કે રાત્રે વહેલા ઉઠો. રાત્રે ઊંઘ ના આવે તો પછી ઊઠવું મોડું પડે ને. બરાબર દાદા, તમે કહો કે મારી તો ઉંમર થઈ ગઈ, હું તમારા લોકો જેવા ને કહું છું. અમારે તો હવે ટાઈમ પૂરો થઈ ગયો, હવે આરામ કરવાના દિવસો છે અમારા. કા બોલી દો. અચ્છા અચ્છા, એક વાર એમને મેં શીખવાડ્યું છે. કા શું કરો બા, કાપ ખાવ છો? કાપ ખાવ છું. આ તમારું હજી નથી પતિ? ના બેન, હજી નથી પતિ. બરાબર, તમારી પૂજા હોય જા. હે, કેમ કે સિરિયલ છે ને, મને ખાલી 6 દિવસ ની જ રજા મળી. કાઈ વાત નહીં, આવ્યા કરજો. બરોબર. ઓહો, કેટલું મસ્ત બનાવ્યું છે બાકી. તમને આવું આવડે બા? હે, તો અત્યારે વાઘામાં એક થઈ ગયો હતો ને, અહીંયા જમવા માટે બેસી ગયા છે. સરસ મજાના જમવામાં શું છે બા, ગલકાનું શાક છે, બરાબર છે, રોટલા છે સરસ મજાના. અને પ્લસ કે હમણાં અમારે થોડા 5 વાગે પેલો રામ ભગવાન નો કઈ કળશ ને મમ્મીને ખ્યાલ છે, ખબર નહીં પણ શું છે. મમ્મી શું આવવાનું? રામ ભગવાન નો અયોધ્યા નો કળશ આવવાનું છે. બરાબર, 5 વાગે. એટલે પછી એનું શું કરવાનું? એનું સ્વાગત કરવાનું, પછી એના અહીંયા આપણા ઘરમાં પધરાવી અને એની પૂજા પૂજા અને પ્રસાદ ધરવાનો, બધાને શણગાર્યું છે. અને અત્યારે આ પણ થાળી પણ રેડી કરી છે મમ્મીએ, તો આ બધું ચોટાડેલું જ આવે. ચોખા રાખેલા છે અને દીવાની વાટ રાખેલી છે. આજે મારું ઘર અયોધ્યા બની જાય. વાહ ભાઈ વાહ. પ્લસ બીજી વાત કેવા જાઉં તો, આજે પૂજા જઈ રહી છે અમદાવાદ માટે, અને આ બહુ દુખી ની વાત છે. પેલી બહુ ખુશી ની વાત છે કે રામ ભગવાન આવશે ઘરે, અને બીજી દુખી ની વાત એ છે કે પૂજા ઘરે થી જશે. બાકી તો અહીંયાથી જવાનું મન ક્યારેય થતું જ નથી. ઓફકોર્સ કે ના જ થાય, કારણ કે બધા અહીંયા અમારો ઘરનો માહોલ જ એટલો સરસ હોય કે આમ ઘરે જવાનું મન થાય જ નહીં, કોઈને પણ ના થાય. તો એવું છે, અને પૂજા એટલા માટે જાય છે બીકોઝ એની સિરિયલ તમે લોકોએ ખબર જ છે કે ચાલુ છે. તો પૂજાને સિરિયલમાંથી રજા 5 જ દિવસની મળી હતી, તો એ પ્રમાણે અહીંયા આવી હતી. હવે આજે જાય છે, તો સિરિયલનું ને એનું બધું હવે પાછું કાર્યક્રમ શરૂ થશે અને સિરિયલ પર પાછી એ દેખાશે. એટલે તારું નામ નથી સુમન રિક્ષાવાળી, કાં તો સુમન બુલેટવાળી, સુમન ખટારાવાળી, રાશિ સ્પ્લેન્ડર વાળી. ત્યારે ઓહો હો હો માય ગોડ, આટલા બધા પૂજાના પ્રોડક્ટ્સ છે. જુઓ તમે, પૂજાની અહીંયા તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો પૂજાનો આ થેલો છે, અને પૂજાએ આ થેલો અહીંયાથી કેશોદથી જ લીધો હતો ને પૂજો. અને પૂજાનો આ થેલો છે ને બહુ જ ફાઇન છે. આમાં જેટલા બી કપડાં હોય ને તો બી આમ ભાર નથી લાગતા આમાં. પણ મારા કરતાં થેલો નાનો છે, પણ મારા કરતાં મોંઘો છે. બોલો, મતલબ મારા થેલા કરતા મોંઘો છે, મારા કરતા નહીં. પૂજા અત્યારે બધી તૈયારી કરી લે છે, એની પેકિંગ વેકિંગ બધું કરી લે છે. પછી અમારે લોકોને આપેલો ઘડો, ત્યારે એ પૂજાને જ માથે લેવાનો છે ઘડો. બરાબર છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા રેડી થઈ રહ્યું છે બધું જ, અને બંને રેડી કરી રહ્યા છે અત્યારે. વાહ ભાઈ વાહ. કઈ વાંધો નહીં, તો પડવાનું જ છે.
એ તો રહેવાની નથી, કઈ નઈ, સરસ મજાનું ડેકોરેશન થઈ રહ્યું છે અહીંયા, અને અહીંયા પાથર્યું છે બધું. તો હવે રૂંદા અને આ બંને તો ફાઇનલી મમ્મી ને પૂજા બંને રેડી થઈ ગયા છે. તો બધા રેડી થઈ ગયા છે હવે સરસ મજાના. તો મેકઅપ એ કરી લીધો. ગજબ. શું કહો દાદા? સરખું દેખાતું નથી. આવો કા? કોણ? હા જો ચિંતા. આવો કા? આવો. આવો બંદર રો કા? નથી દેખાતું નથી. ચિત્ર ન દેખાતું. સો ફાઇનલી ગાઈઝ, બધા જ અમારા પાડોશ વાળા બધા જ હવે લેવા જશે. ત્યાં ગાડી આવી ગઈ છે, કળશ ત્યાં છે, હવે બધા જશે. થોડા દિવસ બાદ આ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પોતાના મંદિરની અંદર બિરાજમાન થવાના છે. તો એની અંદર આપણે એક પ્રશ્ન ઉદ્ભવે કે અયોધ્યાની અંદર તો ભગવાન બિરાજમાન છે, તો ફરીથી સુકામાં બિરાજમાન થાય? તો એના ઇતિહાસમાં આપણે જઈએ અને થોડું આપણે ઇતિહાસ તરફ જોઈએ તો જે મુઘલ સામ્રાજ્યો અને બાબર સામ્રાજ્યો દરમિયાન જે આપણી હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સનાતન ધર્મ હિન્દુ સમાજ ન જાણી શકે એના માટે થઈ અને આપણા મંદિરોને તોડી અને એના ઉપર ઢાંચાઓ ગોઠવી દેવામાં આવ્યા કે જેથી કરીને હિન્દુ પોતાના મંદિરો અને સંસ્કૃતિ વિશે ના જાણી શકે, હિન્દુ સમાજને ભૂલવો ના જોઈએ. તો એના માટે શું કરવું? તો એના માટે મંદિર તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું કે ભગવાનનું જે ગર્ભગૃહ છે કે જ્યાં ભગવાન બિરાજમાન થવાના એ જગ્યા પર અક્ષત એટલે કે ચોખાનું પૂજન કરવામાં આવ્યું અને એ રૂપે એક એક કળશ એક એક તાલુકાને સોંપવામાં આવ્યો. જે અયોધ્યાથી જે કળશ મોકલવામાં આવ્યા એ આપની સમક્ષ અત્યારે ઉપસ્થિત છે, આપના ઘરે પધરામણી છે. તો વિશેષમાં કહેતા તો 22/1/2024 ના દિવસે આપણે બધાએ આપણા ઘરે તોરણ બાંધવા, રંગોળી કરવી અને સાંજના સમયે 5 દીવા કરી અને દિવાળી કરતા પણ વિશેષ ઉત્સવ કરતા પણ મહોત્સવ થાય
એ આપણે આયોજન કરવાનું છે. કારણ કે 14 વર્ષ ભગવાન જયારે વનવાસમાં ગયા તો આપણે દિવાળી ઉજવી, આ તો 500 વર્ષનો સંઘર્ષ અને લાખો લોકોના બલિદાન, પછી ભગવાન પોતાના નિજ મંદિર ની અંદર બિરાજમાન થાય તો આ ઉત્સવ કરતા પણ મહોત્સવ થાય, એના માટે આપણે આપણા ઘરે રંગોળી દીવા પ્રગટાવી અને ઉત્સવના સહભાગી બનવા તમામને એક નમ્ર વિનંતી કરવા આવ્યા કે આપ પણ આપણા ઘરે આ આયોજન કરજો અને બધા સહભાગી બનજો. કેવું લાગ્યું? મજા આવી ગઈ. મજા આવી ગઈ. હજી આપણે ત્યાં જવાનું ને અયોધ્યા. અરે જવાનું જ છે, લઈ જા જલ્દી જલ્દી. એટલે આપણે ચાલો ત્યાં બને એટલે ભાઈ એટલી વાર બરાબર ને બધા ભેગા જાઉ. તો ભગવાન નું કાર્ય બહુ જ સફળ રહ્યું અમારું, અને તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય શ્રી રામ જરૂરથી લખજો. બધાના ઘરે આઈ હોપ કે એક મેસેજ પહોંચ્યો છે ને, આ 500 વર્ષનો સંઘર્ષ પછી અત્યારે મંદિર બનવા જઈ રહ્યું છે, તો બધાનો યોગદાન રહેવું જોઈએ, સારી રીતે રહેવું જોઈએ. જય શ્રી રામ. માય ગોડ, પકડાઈ ગયા પકડાઈ ગયા ભાઈ, પકડાઈ ગયા. પ્રસાદ તો ખાલી થઈ ગયું બધું. પ્રસાદ આજ ઉભો ઉભો નાસ્તો કર્યા હતો, ઓલી પ્લેટ નો મંગાવી હોય પ્રસાદ ની પ્લેટ આપજો, પછી આ લોકો નાસ્તો કરે બોલો. તો અત્યારે વાગમ થયા છે 7 અને એકચ્યુઅલી અહીંયા જવાની બધી તૈયારીઓ તો થઈ રહી છે, પણ પૂજાને કાલે કેન્સલ થયું છે, શૂટ કેન્સલ થયું છે ને, એને જવાનું તો કાલે, હવે આજે જરૂર જવું જ પડશે કારણ કે 1000 રૂપિયાની ટિકિટ કરાવી છે ને, સો એટલા માટે. પકોડાનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે, બસ હવે કેટલા ખાવા જતો કે મારે નથી જતો તો દે દે કરે. હા પેલા અમારા આટું તો બનાવી પછી ઈ આવશે. મસ્ત પકોડા તરાઈ રહ્યા છે અત્યારે, પૂજા ને આજે જવાનું છે અમદાવાદ એટલા માટે પકોડા તરાઈ રહ્યા છે, બાકી કાલે કરવા હતા પણ કાલે મેં ના આપ્યો એટલે આજે કર્યા. શું કે નંદાભાઈ કેમ છો? મજામાં. ઠંડી કેવી છે? વધારે લાગે ને, અહીંયા તો ગરમાળા વાળું છે ને. રહી છે પૂજા, આઈ મિસ યુ, તો જતી રહીશ, તો હું બહુ મિસ કરીશ તને, પણ પછી ક્યારે આવીશ તું. તો જોવાઈ રહ્યો છે અત્યારે અહીંયા વ્લોગ અમારો બધાનો, નીચે આવ્યા છે બા ને 32 નથી બા, દાંત દેખાડો જો, દાંત કેવા દે કે જે જીભ કાઢો, કાઢો જીભ, તું કાઢ જીભ. તો ગાઈસ પૂજા જવાની ખુશીમાં પાર્ટી કરી રહ્યા છે, એમ નહી બિચારા મગાવે, એની છોકરી છે ને એટલે એને ચાલો પૂજા ની તો ડિમાન્ડ એવો ભાઈ, મૂકવા માટે આખું ફેમિલી આવે, એમ જવા દો, ચલો આવજો. ધ્યાન રાખજે ને, ફોન કરતી રહેજે મને તું ફ્રી પડે ત્યારે, કારણ કે મને ખબર નહીં હોય કે તું ક્યારે ફ્રી પડીશ, એટલે થોડું ધ્યાન રાખજે, તારા સુમલાને ભૂલી ના જતી. તો હવે થોડાક દિવસ તો બધા પૂજા પૂજા કરશે કે પૂજા નથી, વ્લોગમાં પૂજા નથી તો નહીં મજા આવે, તો તું બધાને કહી દે શું કહીશ તું. અને અમને બધા નિહાળજો બરાબર છે, અમે બધા તમને પ્રેમ કરીએ છીએ, એ એકલી તમને પ્રેમ નથી કરતી બરાબર છે. સાવજ ની સિંહણ કેમ રોવે કેમ તું? આવી ગયા કે નહી? આઈ ગયા આઈ ગયા, ખુશીના મારે એના આંસુ આવી ગયા. તો ચાલો મારી ફેમિલીમાં ખબર તો પડવા લાગી કે કોણ છે સાહજ ને, સાહજ ની સિંહણ, સાહજ ની નહીં સાવજ ની સિંહણ. અરે અરે, તમે કહેશો સાવજ ની સિંહણ વિશે?
જનરલી તો જોવા નથી મળતી, કોઈક લઈ આવી ઘરે રિયો ભેગી સંભાળવા. તું નીચે આવજે અને હું જ્યાં ઉભો હઈશ ને એવું બધું. હા તો ઈ કોને કહેતો હતો? હું તારી રાહ જોતો. ઈ તો દિવ્યા દિવ્યા છે. શ્યામલભાઈ શું કહેશો? નમો નારાયણ. નમો નારાયણ. તો રેવા દે સિંહણ. એચ લખ્યું નહી. હા બસ એ પાછી આવશે અને ત્યાં સુધી અમને નિહાળજો. તો અત્યારે વાગવામ 11:30 થઈ ગયા છે અને ફાઈનલી હવે અમારા લોકો સુવાની તૈયારી કરી રહ્યા છીએ, બરાબર છે? અને શું કઈ સાજે આજના વ્લોગ માં તું? બસ કઈ નહીં, આજે અમે અમારા ઘરે આજે રામ ભગવાન કળશ આવ્યો હતો અયોધ્યાનો. અમે લોકોએ બહુ મજા કરી, બહુ સરસ રીતે અમારે પ્રસંગ એક પ્રસંગ એવું જ થઈ ગયું. અમારા ઘરમાં અયોધ્યા, મારું ઘર અયોધ્યા બની ગયું અને બહુ મજા કરી અમે. બહુ ખુશીનો પ્રસંગ, ખુશીનો માહોલ હતો અમારા ઘરમાં. અને પૂજા ગઈ, એ વાતનું દુઃખ છે, થોડુંક થાય છે કે પૂજા વગર મને જરાય નહીં ગમે. એવું હોય ને તો મારે ટેન્શન નો ભય થાય. ભૈરું ભૈરું કરી ને આદિત્ય મારે એ બે માણસ એનું કામ કર્યા કરે એટલે મારી ચિંતા નો હોય કઈ એની. બસ આજના વ્લોગ માં આટલું જ હતું. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. અરે 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 શું કરો બા? ચા બેઠી આવીને ચંચા વસે ગોળી દીધી દુખાવા. તો તમે લઈને તો આયા હતા? તો પાછી લઈ લીધી મેં તો બીજી. તો વારે ઘડીએ ના લેવાય તો હું કરું? મારે બહુ દુખતું તું તી ખાવી જ પડે ને. અમારો નથી પાડતી ને પગ ઉકાડાશે લોક તો નહીં એટલું ના થતું. હું આવું આવું ના ના કઈ નથી કઈ નથી મારું. આ ચશ્મા જાતા જાતા એને આંખ નથી બોલો એમાં મોઢા બગાડવા ઊન ઊન કરે બસ પણ આવે. હા